हेलो फ्रेंड्स, हूँ छु राकेश अने स्वागत छे तमारो मारा किचन में। फ्रेंड्स, आज हूँ तमारी साथे सोजी अने मकाई माथी बनती एकदम नवी रेसिपी शेर करवा जई रह्यो छु। तो चलो आ सोजी अने मकाई माथी बनती आ रेसिपी बनावानुं शेर करिए। जो तमने आ रेसिपी गमे तो प्लीज़ आने लाइक करजो, कमेंट करजो ने शेर करवानुं भूलता नहीं। तो अत्यारे मकाई ने सोजी माथी नवी रेसिपी बनावा माटे अत्यारे मैं आ रीतने एक मकाई लीधो छे। हवे आपणे आना दाणा अलग करी लईशुं। तो तमे जोई शको छो कि अत्यारे बधा दाणाने मैं आ रीते अलग करी दीधा छे। जे आपणे मकाई लीधी हती तेमांथी आपणे अर्धो कप जेटला मकाईना दाणा लईशुं अने आने क्रश करवाना छे। तो तेना माटे अत्यारे मैं एक मिक्सर जार लीधुं छे, तेनी अंदर काढेले आपणे मकाईना दाणा उमेरी दईशुं। आगळ मैं तमने जणावी ए प्रमाणे अर्धो कप जेटला लीधा छे अने કાચા છે। હવે આપણે તેની સાથે ઉમેરીશું એક ઇંચ આદુનો ટુકડો, જેને મેં આ રીતે ટુકડામાં સમારીને લીધો છે। તેની સાથે લઈશું ચાર જેટલા લીલા મરચાં, જેને મેં આ રીતે કટ કરીને લીધા છે। હવે આપણે આમાં એક પણ ટીપું પાણી ઉમેર્યા વિના ફક્ત એમ જ એને ક્રશ કરી લઈશું। હવે આપણે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી દઈશું અને આ પેસ્ટને એકદમ સ્મૂથ થાય તે રીતે ક્રશ કરીશું। હવે આપણી પેસ્ટ ક્રશ થઈને તૈયાર થઈ ગઈ છે। આપણે મિક્સર જારનું ઢાંકણ ખોલીને જોઈએ તો તમે જોઈ શકો છો કે આપણે એકદમ સ્મૂથ પેસ્ટ ક્રશ કરી લીધી છે। તેનું આ રીતનું ટેક્સચર આવે તે રીતે આપણે તેને ક્રશ કરીશું। હવે મકાઈની પેસ્ટ તો આપણી ક્રશ થઈને તૈયાર થઈ ગઈ છે, તો ચલો આગળ આપણે સોજીનું બેટર બનાવીએ। હવે સોજીનું બેટર બનાવવા માટે અત્યારે મેં આ રીતનો એક મિક્સિંગ બાઉલ લીધો છે, તેની અંદર આપણે અડધો કપ જેટલો સોજી લઈશું, જે અત્યારે રવો મેં લીધો છે, એકદમ બારીક સોજી આવતો હોય તે, જેને રવા તરીકે ઓળખવામાં આવે છે। હું તમને તેનું પેકેટ બતાવું છું। તો માર્કેટમાં તમને આ રીતનું રવા લખેલું પેકેટ મળી જશે, તે આપણે યુઝ કરવાનું છે। સોજી થોડો મોટો હોય છે ને રવો થોડો નાનો હોય છે। જો તમે સોજી લો તો તેને એક વખત મિક્સરમાં તમારે ક્રશ કરી લેવાનો। હવે આપણે જેટલો સોજી લીધો છે તેટલું જ દહીં લઈશું, એટલે કે અડધો કપ દહીં લઈશું। આ મીડિયમ ખાટું દહીં છે। હવે દહીં ઉમેર્યા બાદ આપણે સોજી અને દહીંને મિક્સ કરી લઈશું। અત્યારે આપણે સોજી, મકાઈ અને દહીં ત્રણેયનું એક સરખું માપ લઈએ છીએ, એટલે કે અડધો અડધો કપ જેટલું। હવે આપણે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરીશું। અત્યારે હું 3 ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરું છું અને બધું પાણી આપણે સોજીના મિશ્રણની અંદર મિક્સ કરીશું। તો અત્યારે તમે જોઈ શકો છો કે આપણી બધી સામગ્રી, દહીં, સોજી અને પાણી મિક્સ થઈ ગયા છે। હવે આપણે આ બેટરને રેસ્ટ કરવા માટે મૂકવાનું છે। લગભગ આપણે 15 મિનિટ માટે તેને મૂકીશું। તો અત્યારે હું આને પ્લેટથી ઢાંકી દઉં છું અને 15 મિનિટનો રેસ્ટ કરવા માટે મૂકી દઉં છું। હવે આ જ્યાં સુધી 15 મિનિટ માટે રેસ્ટ કરે છે ત્યાં સુધી આપણે સ્ટીમર તૈયાર કરી લઈએ। હવે સ્ટીમર તૈયાર કરવા માટે અત્યારે મેં એક સ્ટીમર લીધું છે, જેની અંદર મેં 3 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દીધું છે। હવે તેની અંદર આપણે એક કાઠો મૂકીશું, આ રીતનું એક પાત્ર મૂકી દઈશું। હવે પાણીથી થોડું ઊંચું રહે એ રીતે આપણે આ કાઠો મૂકીશું અને તેની પર આ રીતે જાળીવાળી એક પ્લેટ મૂકી દઈશું। જો જાળીવાળી પ્લેટ ન હોય તો સાદી પ્લેટ પણ તમે મૂકી શકો છો, ફક્ત પાણી આપણા પ્લેટને ટચ ન થવું જોઈએ। હવે આપણે ઢાંકી દઈશું અને આને ગરમ થવા દઈશું, ત્યાં સુધી આપણે બેટરને જોઈ લઈએ। હવે 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે આપણે પ્લેટ હટાવીને જોઈએ, તો તમે જોઈ શકો છો કે આપણો જે સોજી હતો તે પાણી પીને એબ્સોર્બ કરીને એકદમ ફૂલી ગયો છે। તો આ રીતનું બેટર તૈયાર થઈ ગયું છે। હવે આપણે તેની અંદર જે અગાઉથી આપણે મકાઈની પેસ્ટ ક્રશ કરી હતી તે ઉમેરી દઈશું। મકાઈની પેસ્ટ ઉમેર્યા બાદ આપણે તેની અંદર સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું। અત્યારે હું 1 ટીસ્પૂન જેટલું લઉં છું। હવે આપણે તેની અંદર 1/2 ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું, એટલે કે 1/2 ટીસ્પૂન જેટલી। હવે આપણે બધી સામગ્રીને સરખી રીતે મિક્સ કરીશું, જેનાથી તે એકબીજા સાથે સરખી રીતે મિક્સ થઈ જાય। હવે તમે જોઈ શકો છો કે આપણે એક જ દિશાની અંદર મિક્સ કરતાં તેને મિક્સ કરી લીધું છે। આપણે અગાઉ જે 3 ટેબલ સ્પૂન પાણી ઉમેર્યું તે ઇનફ હતું આટલા બેટર માટે। હવે આપણા ઢોકળા ડ્રાય ન થાય એટલા માટે આપણે 1 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું। આ રીતે ખમણ કે ઢોકળા બનાવતી વખતે જો તમે તેલ ઉમેરશો તો તમારા ઢોકળા ક્યારેય ડ્રાય નહીં બને અને એકદમ સોફ્ટ તૈયાર થશે। હવે બધું મિક્સ થઈ ગયું છે, તો આપણે આની અંદર ઇનો ઉમેરવાનો છે। ઇનો ઉમેરતા પહેલાં આપણે જેમાં સ્ટીમ કૂક કરવાનો છે નાસ્તો તે જોઈ લઈએ। તો અત્યારે મેં આ ગ્લાસ લીધો છે, આપણે જે નાસ્તો બનાવવાના છે એ નાસ્તાને આપણે આની અંદર સ્ટીમ કૂક કરવાના છે। તો અત્યારે આ ગ્લાસને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું। તો આ રીતે 2 ગ્લાસ લેવાના છે, જેને આપણે તેલથી ગ્રીસ કરીશું। આ રીતે તેલથી ગ્રીસ કરવાથી આપણો જે નાસ્તો છે એ ઝડપથી અનમોલ થઈ શકશે। તો આ રીતે બંને તરફ આપણે તેને સરખી રીતે તેલથી ગ્રીસ કરી લઈશું અને બીજા પાલાને પણ આ જ રીતે આપણે તેલથી ગ્રીસ કરી લેવાના। તો હવે આપણા બંને પાલા તેલથી ગ્રીસ થઈ ગયા છે, તો ચલો આપણે બેટર તરફ જઈએ। તો અત્યારે તમે જોઈ શકો છો કે આપણું બેટર તૈયાર થઈ ગયું છે। હું તમને તેની કન્સિસ્ટન્સી બતાવું, તો આ રીતની એની કન્સિસ્ટન્સી હોવી જોઈએ, જે રીતે આપણે ઢોકળાનું ખીરું બનાવતા હોય એ રીતની કન્સિસ્ટન્સીનું આ ખીરું રાખવાનું છે। હવે આપણે આની અંદર ઉમેરી દઈશું 1 પાઉચ જેટલો ઇનો, અત્યારે જે રેગ્યુલર બ્લુ કલરનો ઇનો આવતો હોય તે મેં લીધો છે, તેને આપણે આની અંદર ઉમેરી દઈશું। આપણે પૂરેપૂરું પાઉચ લઈ લઈશું,
તેની ઉપર આપણે ઇનોને એક્ટિવ કરવા માટે એક ટીસ્પૂન જેટલું પાણી ઉમેરીશું અને પાણી ઉમેર્યા બાદ આપણે એક વિસ્કરની મદદથી આને એક જ દિશાની અંદર થોડીવાર માટે ફેંટી લઈશું અને જો વધારે ફેટશો તો તેનું એરેશન ખતમ થઈ જશે। હવે આપણું બેટર તૈયાર થઈ ગયું છે તો ચલો અગાઉથી જે આપણે પ્યાલા ગ્રીસ કરીને રાખ્યા હતા તે લઈ લઈએ અને આની અંદર આપણે બેટરને પોર કરી દઈએ। હવે અત્યારે આપણે થોડી ઝડપ રાખવાની છે કારણ કે આપણા બેટરની અંદર એરેશન આવી ગયું છે। જો આપણે ઝડપ નહીં રાખીએ તો એરેશન બેસી જશે અને આપણા ઢોકળા એકદમ જાળીદાર કે સોફ્ટ નહીં બને, તેથી તમારે ખૂબ જ ઝડપથી આ બેટરને પ્યાલાની અંદર રાખી દેવાનું છે। તો હવે આપણે બંને પ્યાલાને આપણે આ રીતે બેટરથી ભરી દઈશું, પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખીશું કે આપણે તેને એક ઇંચ જેટલું ખાલી રાખીશું। અત્યારે હું તમને બતાવું છું તો આટલું આપણે બેટર ખાલી રાખીશું। હવે આપણે બીજા ગ્લાસની અંદર પણ આ બેટરને લઈ લઈએ અને સેમ આ જ રીતે આપણે પ્યાલાને પૂરેપૂરો નથી ભરવાનો, ફક્ત એક ઇંચ ખાલી રહે એ રીતનું આપણે તેને ભરી લઈશું। તો હવે તમે જોઈ શકો છો કે બંને પ્યાલાને આપણે બેટરથી ભરી દીધા છે। તો ચલો આપણે તેને સ્ટીમ કૂક કરવાની પ્રોસેસ કરીએ। તો હવે બંને પ્યાલાને આપણે સ્ટીમરમાં મૂકી દઈએ। તો હવે આપણે સ્ટીમરનું ઢાંકણ ખોલીને જોઈએ તો તમે જોઈ શકો છો કે સ્ટીમરની અંદર પાણી ઉકળવાનું શરૂ થઈ ગયું છે। તો હવે બંને પ્યાલાને આપણે જે જાળીવાળી પ્લેટ છે તેની પર રાખી દઈશું। આ રીતે જાળી પર રાખ્યા બાદ આપણે સ્ટીમરનું ઢાંકણ બંધ કરી દઈશું અને લગભગ 15 મિનિટ માટે આને સ્ટીમ કૂક થવા દઈશું। ફ્રેન્ડ્સ, તમે જ્યારે પણ ખમણ કે ઢોકળા બનાવો ત્યારે સ્ટીમરને અગાઉથી આ રીતે ગરમ કરવા માટે રાખી દેવાનું, જેનાથી તમે જે એરેશન બેટરમાં આવ્યું છે તે બેસી નહીં જાય અને તમારું જે ખમણ કે ઢોકળા છે એકદમ જાળીદાર તૈયાર થશે। દર અઠવાડિયે 3 નવી રેસિપીઝ જોવા માટે સબસ્ક્રાઇબ કરો રાકેશ પ્રજાપતિસ કિચન ગુજરાતી અને બાજુમાં આવતા આ બેલ આઇકનને ક્લિક કરો, જેમાં સૌથી પહેલો ઓપ્શન છે ઓલ નોટિફિકેશન, એને ક્લિક કરો તો જ તમને મારી આવનાર દરેક નવા વિડીયો નોટિફિકેશન સમયસર મળતી રહેશે અને સબસ્ક્રાઇબ કરવું બિલકુલ ફ્રી છે। હવે 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે આપણે સ્ટીમરનું ઢાંકણ ખોલીને જોઈએ તો તમે જોઈ શકો છો કે આપણો નાસ્તો સ્ટીમ કૂક થઈ ગયો છે, છતાં આપણે તેને ચેક કરીશું। ચેક કરવા માટે આપણે રેકનું એક ચપ્પુ લઈશું, તેને નાસ્તામાં નાખી જોઈશું। તમે જોઈ શકો છો કે ચપ્પુ એકદમ ક્લીન આવે છે, મતલબ કે આપણો નાસ્તો સ્ટીમ કૂક થઈને તૈયાર થઈ ગયો છે। હવે આપણે ગેસની આંચ બંધ કરી દઈશું અને બંને ગ્લાસને ઠંડા થવા માટે એક તરફ રાખી દઈશું। હવે થોડી વાર પછી તમે જોઈ શકો છો કે આપણો નાસ્તો એકદમ ઠંડો થઈ ગયો છે, તો હવે આપણે તેને અનમોલ કરીશું। અનમોલ કરવા માટે આપણે આ રીતે ચપ્પુ લઈશું અને જે નાસ્તાની સાઈડ છે તેમાં આ રીતે ચપ્પુ ફેરવી લઈશું, જેનાથી આપણો નાસ્તો પ્યાલાથી એકદમ ઇઝીલી અનમોલ થઈ શકે। હવે આપણે તેને અનમોલ કરીશું તો તમે જોઈ શકો છો કે આપણો નાસ્તો એકદમ જાળીદાર, એકદમ સોફ્ટ, એકદમ સ્પંજી તૈયાર થયો છે। મેં આપેલી નાની નાની ટિપ્સને તમે ફોલો કરશો તો તમારો નાસ્તો આટલો જાળીદાર અને સોફ્ટ તૈયાર થશે। હવે આ નાસ્તાને આપણે એક પ્લેટમાં લઈ લઈશું અને સેમ આ જ રીતે આપણે બીજા નાસ્તાને પણ અનમોલ કરીશું। હવે આપણે પ્યાલો લઈશું અને તેની સાઇડ્સ જે છે નાસ્તાની તેની સાઇડ્સમાં આ રીતે ચપ્પુ ફેરવતા જઈશું અને ત્યારબાદ આપણે તેને થપથપાવી આ રીતે અનમોલ કરીશું તો તમે જોઈ શકો છો બીજો નાસ્તો પણ એટલો જાળીદાર અને સોફ્ટ તૈયાર થયો છે। ફ્રેન્ડ્સ, ઘણી વખત નાની નાની ટિપ્સને ફોલો કરીએ તો આપણો નાસ્તો પણ આટલો જાળીદાર અને સોફ્ટ તૈયાર થતો હોય છે। હવે આપણો નાસ્તો તૈયાર છે તેની માટે આપણે એક વઘાર તૈયાર કરીશું, તો ચલો તેની પ્રોસેસ જોઈએ। હવે વઘાર કરવા માટે આપણે અહીંયા એક પેન લીધું છે, તેની અંદર આપણે 1 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું અને તેલને સરખું ગરમ થવા દઈશું। તેલ આ રીતે ગરમ થઈ જાય એટલે આપણે તેમાં 1 ટીસ્પૂન જેટલી રાઈ ઉમેરીશું અને રાઈને ફૂટવા દઈશું। રાઈ આ રીતે ફૂટી જાય ત્યારબાદ આપણે તેમાં 1 ટીસ્પૂન જેટલા તલ લઈશું અને રાઈ અને તલને આ રીતે આપણે સ્પ્રેડ કરી દઈશું, જેનાથી તે ઝડપથી ક્રેકલ થાય। હવે આપણે તેની અંદર 8 થી 10 જેટલા મીઠી લીમડીના પાન ઉમેરીશું, એને ફૂટવા દઈશું। ત્યારબાદ આપણે તેની અંદર ઉમેરી દઈશું 1 ટીસ્પૂન જેટલો પાવભાજીનો મસાલો, આમાં પાવભાજી મસાલાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। હવે આપણે તેની અંદર 1 ટીસ્પૂન જેટલું પાણી ઉમેરીશું, જેનાથી આપણા મસાલા બળશે નહીં। તો આ રીતે 1 ટીસ્પૂન પાણી ઉમેર્યા બાદ આપણે તેની અંદર 1/8 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરીશું અને સાથે આપણે 1/4 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું। હવે આપણે બધા વઘારને સરખી રીતે મિક્સ કરી લઈશું। ફ્રેન્ડ્સ, તમે જોયું ને કે આપણે 1 ટીસ્પૂન જેટલું પાણી ઉમેર્યું હતું, તેનાથી આપણે મસાલા બળ્યા નથી અને પ્રોપર શેકાઈ ગયા છે। તો હવે આપણે બધું સાતરી લીધું છે, તેમાં બનાવેલો આપણે નાસ્તો ઉમેરી દઈશું। તો આ રીતે આપણે નાસ્તાને પેનની અંદર રાખી દેવાનો છે, બંને નાસ્તાને મૂકી દઈશું। નાસ્તાને મૂક્યા બાદ આપણે આ રીતે તેને વઘારથી કોટ કરી લેવાનો છે। જે આપણે તડકો તૈયાર કર્યો હતો તે બધા મસાલા પર આ રીતે કોટ થઈ જાય તે રીતે આપણે તેને ફેરવતા જઈશું અને મિક્સ કરતા જઈશું। તો હવે તમે જોઈ શકો છો કે બંને નાસ્તા પર આપણે જે વઘાર તૈયાર કર્યો હતો પ્રોપર કોટ થઈ ગયો છે। તો હવે આપણે આ નાસ્તાને એક તરફ લઈ લઈશું અને તેને કટ કરવાની પ્રોસેસ કરીશું અને આપણે કટ કરીને પ્રેઝન્ટ કરીશું। તો ચલો હવે આપણે તે પ્રોસેસ જોઈ લઈએ।
हवे अत्यारे आपणे चॉपिंग बोर्ड पर नास्तो लई लईशुं अने तेने चप्पूनी मददथी गोल शेपमां कट करी लईशुं। तमे जोई शको छो कि नास्तो एकदम सॉफ्ट तैयार थयो छे। हवे आपणे तेने कट करीने जोई लईए। हुं तमने एनो पीस बताऊं तो तमे जोई शको छो कि एकदम जाळीदार, एकदम सॉफ्ट, एकदम स्पंजी आपणो नास्तो तैयार थयो छे। अने नास्तानी આપણે એકદમ અલગ ફ્લેવર આપી છે પાઉંભાજીની, જેથી નાનાથી લઈ મોટા સુધી બધાનો ફેવરેટ થઈ જશે। તો ફ્રેન્ડ્સ, આ રેસિપી તમે ઘરે ચોક્કસથી ટ્રાય કરજો। આ રેસિપી તમને કેવી લાગે છે એ પણ કમેન્ટ કરજો। તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ ચાળી આવી ગઈ છે આપણા નાસ્તાની અંદર। હવે આ જ રીતે આપણે બીજા નાસ્તાને પણ કટ કરી લેવાનો છે અને કટ કરેલા નાસ્તાને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરીશું। તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આજની આપણી આ રેસિપી, જે આપણે અમેરિકન મક્કા એટલે કે સ્વીટ કોર્ન અને સોજીમાંથી બનાવી છે। આ એકદમ ઝટપટ અને તરત બની જતી હોય છે અને તમે સોજી અને મકાઈના ઢોકળા પણ કહી શકો છો। સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે કારણ કે આપણે આની અંદર એક નવી ફ્લેવર આપી છે, પાઉંભાજીની ફ્લેવર, જેનાથી બધાને આ બહુ જ ભાવશે। તો ફ્રેન્ડ્સ, આને ઘરે ચોક્કસથી ટ્રાય કરજો। આ કેવો લાગ્યો નાસ્તો એ જરૂરથી કમેન્ટ કરજો અને હવે આપણે એક નવી રેસિપી સાથે મળીશું। ત્યાં સુધી આવજો।